नमस्कार मित्रों, स्वागत है आपनो मारी YouTube चैनल मेहुल मावाणी एजुकेशन एंड कल्चर मा। मित्रों आजना वीडियो में जोईशु धोरण 7 विषय विज्ञान एकम 10 एकम नु नाम छे सजीवों मा श्वसन। तो स्वाध्ययन पोथी मा आपेल प्रश्नों विकल्पो खाली जग्याओ अने जोड़काओ विषे आपणे आजे चर्चा करीशु। मित्रों वीडियो नी शुरुआत करिए ते पहला तमे मारी चैनल पर नवा छो के आ वीडियो प्रथम बार जोई रहा छो तो मारी चैनल ने सब्सक्राइब करशो, वीडियो ने लाइक करशो अने वीडियो संपूर्ण जोया बाद पसंद आवे तो तमारा मित्रों ना ग्रुप में शेर करवानो चूकशो नहीं अने कोई प्रश्न होय तो कमेंट बॉक्स में कमेंट जरूर थी करशो। मित्रों જોઈએ એકમ 10 સજીવોમાં શ્વસન। પ્રશ્ન 1 માં કેટલાક વિકલ્પો આપ્યા છે, જે પૈકી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। વિકલ્પ 1, કઈ પ્રક્રિયા દરમિયાન કોષોમાં ખોરાકના કણને તોડીને ઊર્જા મુક્ત થાય છે? તો જવાબ છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન। વિકલ્પ 2, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે। આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે, તો જવાબ છે પર્ણ। વિકલ્પ 3, શ્વાસ ઉચ્છવાસ એ પ્રક્રિયા છે કે જે અહીં 4 વિધાનો આપ્યા છે, એ વિધાન પૈકી વિકલ્પોમાં આપણે કયા કયા વિધાન સાચા છે તેને સામે ખરું કરવાનું છે? તો શરીરને ઓક્સિજન પૂરો પાડે છે, બીજું વિધાન છે શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણને તોડે છે, ત્રીજું વિધાન છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરીને શરીરને મદદ કરે છે, જ્યારે ચોથું વિધાન છે કોષોને પાણી પૂરું પાડે છે। તો આ 4 વિધાન પૈકી સાચો વિકલ્પ છે પહેલું અને બીજું વિધાન એટલે કે ત્રીજો જવાબ સાચો આવશે, જેમાં શરીરને ઓક્સિજન પૂરો પાડે છે અને બીજો વિધાન છે શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે। ચોથો વિકલ્પ, ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે, તો પાંસળીઓ કઈ તરફ ખસે છે તે જવાબ લખવાનો છે, તો જવાબ છે અંદર અને નીચે તરફ। વિકલ્પ 5, અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી, તો અહીં ચામડી કેવા પ્રકારની છે તેના વિકલ્પો આપ્યા છે, તે પૈકી સાચો જવાબ છે ભીની અને પાતળી છે। છઠ્ઠો વિકલ્પ, કોલમ એ ની વિગતને કોલમ બી સાથે જોડો, તો અહીં કોલમ એ માં પ્રાણીઓના નામ આપ્યા છે અને કોલમ બી માં તે કયા ભાગથી અથવા કયા અંગ દ્વારા શ્વસન કરે છે, તો અહીં જવાબ છે દેડકો તો ત્વચા દ્વારા, માછલી ઝાલર ફાટ દ્વારા, ગાય નાક દ્વારા અને પતંગિયું શ્વસન છિદ્ર દ્વારા શ્વસન કરે છે। પ્રશ્ન 2, માગ્યા મુજબ પ્રશ્નના જવાબ આપો, જેમાં પ્રશ્ન નંબર 7 છે, શ્વસન દર એટલે શું? તો 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે। પ્રશ્ન 8, જારક શ્વસન કરતા સજીવોના નામ આપો, તો અહીં મનુષ્ય, દેડકો, વંદો, અળસિયો અને માછલી જેવા વગેરે પ્રાણીઓ અથવા તો સજીવો જારક શ્વસન કરે છે। 9મો પ્રશ્ન, કયા સજીવો અજારક શ્વસન કરે છે? તો જવાબ છે એકકોષી સજીવો જેવા કે ઈસ્ટ અને અન્ય ફૂગ, બેક્ટેરિયા, અંતઃપરોપજીવી પ્રાણીઓના સ્નાયુમાં અજારક શ્વસન થાય છે। પ્રશ્ન નંબર 10, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? તો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। 11મો પ્રશ્ન, શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શું સંબંધ છે? તો સામાન્ય રીતે શ્વસન દર 15-18 હોય છે, જ્યારે શારીરિક ક્રિયાઓ જેવી કે ઝડપથી ચાલવાથી કે દોડવાથી શ્વસન દર વધે છે, અહીં શ્વસન દર 1 મિનિટમાં 15-18 વખત થતો હોય છે। 12મો પ્રશ્ન, આપણને બગાસા શા માટે આવે છે? તો આપણને ઊંઘ આવે
કે સુસ્તી અનુભવાય ત્યારે બગાસા આવે છે. પ્રશ્ન નંબર 13, કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે? તો જવાબ છે, શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે. પ્રશ્ન નંબર 14, દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે, શા માટે? તો સ્નાયુઓમાં અજારક શ્વસન થવાથી ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. સ્નાયુમાં લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. પ્રશ્ન નંબર 15, નાકને બંધ કરી મો દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? તો હવામાં રહેલા બિનજરૂરી ઘટકો મો દ્વારા ઓક્સિજન સાથે શરીરમાં જતા શરીરને નુકસાન થઈ શકે છે. 16મો પ્રશ્ન, મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ આપ્યા છે, તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. તો અહીં કેટલાક નામ આપ્યા છે, જેમાં 1 થી 7 ખાલી જગ્યાઓ આપી છે, તે ક્રમ પ્રમાણે આપણે ગોઠવીએ. તો સૌ પ્રથમ નાસિકા કોટર, બીજું આવશે મુખગુહા, 3 નંબર કંઠનળી, 4માં શ્વાસનળી, 5 ફેફસા, 6 પાંસળીઓ અને છેલ્લે આવશે 7 ઉરોધર પટલ. 17મો પ્રશ્ન, શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે, તો પાણી કેવા રંગનું બને છે અને શા માટે? તો પાણી દૂધિયા રંગનું બનશે. કારણ શું છે? તો ફૂંક દ્વારા ઉચ્છવાસમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નીતર્યા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેથી રંગવિહીન કે સફેદ રંગનું પાણી દૂધિયા રંગનું બને છે. 18મો પ્રશ્ન, કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? તો માછલી, ઓક્ટોપસ, ઝીંગા જેવા જળચર પ્રાણીઓ કે સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. 19મો પ્રશ્ન, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. 20મો પ્રશ્ન, દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે, શા માટે? કારણ કે દરિયાના પાણીમાં તેલ ભળતા જળચર પ્રાણીઓ કે સજીવોને શ્વસન કરવામાં તકલીફ પડે છે, જેથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતા સજીવો મૃત્યુ પામે છે. પ્રશ્ન નંબર 21, વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે? તો વનસ્પતિમાં મૂળના મૂળરોમ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે. 22મો પ્રશ્ન, વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે, આ વિધાન સમજાવો. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંનો ઓક્સિજન મુક્ત કરે છે અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરી હવાને શુદ્ધ કરે છે. 23મો પ્રશ્ન, ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે? તો જવાબ છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. 24મો પ્રશ્ન, વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે? તો વાઇન અને બિયર બનાવવા ઈસ્ટ એક કોષી સજીવ અજારક શ્વસન કરે છે. 25મો પ્રશ્ન, ગ્લુકોઝ ની પ્રક્રિયા થયા બાદ નિપજ તરીકે આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ પ્રાપ્ત થાય છે. તો આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે, શા માટે? તો આપેલ સમીકરણ અજારક શ્વસન દર્શાવે છે, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું કોષોમાં વિઘટન થતાં આલ્કોહોલ, CO2 અને શક્તિ મુક્ત થાય છે. 26મો પ્રશ્ન, ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. 27મો પ્રશ્ન, ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોઈ શકે? તો ભારે પરિશ્રમ કે વધુ કસરત કરીએ ત્યારે ખોરાકનું દહન ઝડપથી થાય છે, આ સમય બાદ ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. 28મો પ્રશ્ન, કસરત કે શ્રમ સિવાયની સ્થિતિ જેવી કે ડર અને અચાનક બનતી ઘટના વખતે પણ શ્વસન દર વધી જાય છે, તો શું આ વખતે વધુ શક્તિ વપરાતી હશે? સ્પષ્ટ કરો. તો હા, વધુ શક્તિ વપરાતી હશે, કારણ કે આવી ઘટનાઓ સમયે વધુ શક્તિનો વપરાશ થતાં શ્વસન દરમાં વધારો થાય છે.
29મો પ્રશ્ન, નાકની અંદર વાળમાં થઈ કચરો નાસિકા કોટરમાં પસાર થઈ અંત્યગૃહમાં અજંપો પ્રેરવાને લીધે છીંક આવે છે, તો ઘણીવાર સૂર્યપ્રકાશ સમ્મુખ નાસિકા રાખી જોતા કૃત્રિમ ચૂત લાવી શકાય છે, તો આ બાબતે શું કહેશો? તો હા, નાસિકા કોટરમાં રહેલા સંવેદી કોષોમાં અજંપો પ્રેરાતા કૃત્રિમ છીંક આવી શકે છે. મિત્રો, પ્રશ્ન 3માં અહીં પ્રોજેક્ટ કાર્ય આપ્યું છે, જેમાં 1 મિનિટ સુધી તમારા હાથની નાડીના તબક્કારા ગણો, તમારી આસપાસ મળી આવતી સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરી શ્વસનતંત્રના મોડલની રચના કરો. તો અહીં તમે શ્વસનતંત્રના મોડલ બનાવી અને તમારા શિક્ષક અને બાળમિત્રોને બતાવી શકો છો. મિત્રો, આ વિડીયો તમે સંપૂર્ણ જોયો હશે, તમને પસંદ પણ આવ્યો હશે, તો લાઈક કરશો, શેર કરશો અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. નવા વિડીયો સાથે ફરી મળીશું. ગુડ બાય.